સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીર સોમનાથ જિલ્લામાં 2.5 લાખ લોકો સામૂહિક યોગમાં જોડાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ. જાહેર સ્થળો, બગીચા, શાળા, કોલેજો, સરકારી તંત્ર સહિત જોડાશે. બચકારતી ગામના માર્ગનો મામલો હાઈકોર્ટમાં રીટ કરાઈ. માર્ગનું કામ અધૂરું અને ગુણવત્તાવિહીન. અનેક રજૂઆતો કરવા છતાં માર્ગનું કામ અધૂરું. ગોંડલમાં સતત 2 દિવસ વરસ્યો ભારે વરસાદ. વરસાદને પગલે ખાનાખરા વિસર્જી તો ગોંડલને પાણી પૂરું પાડતો ડેમો છલકાયા. ડેમો છલકાતા લોકો ખુશખુશાલ. આ હતા આજના મુખ્ય સમાચાર. આ સમાચાર જોઈએ વિસ્તાર. 21 જૂને વિશ્વ યોગ દિન ઉજવવામાં આવશે, જેમાં 2.5 લાખ લોકો જોડાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિન મનાવવાનો ભારત સહિત વિશ્વના 170 દેશોએ સ્વીકૃતિ આપીને મોટી ઉપલબ્ધિને ગીર સોમનાથ જિલ્લો પણ આ ઉજવણી કરવા ધન કરી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો સંસ્થાઓને સાથે રાખી સમગ્ર જિલ્લાઓમાં 2.5 લાખ જેટલા લોકોને યોગ દિવસમાં સહભાગી બનાવવા આયોજન કરાયું છે, જે માટે જિલ્લા સમિતિની રચના કરવામાં આવી છે. તાલુકા સ્તરે પણ કમિટીની રચના ઉપરાંત સાંસદ, ધારાસભ્યો, જિલ્લા તાલુકા પંચાયતના લોકપ્રતિનિધિઓ સંકલનથી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગ ઉપરાંત યોગ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓ લોકોના સહયોગથી ગીર સોમનાથ જિલ્લામાં યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વિવિધ શાળા, કોલેજ, સરકારી વહીવટીતંત્ર, સોમનાથ ટ્રસ્ટ, યોગ સંસ્થાઓ દ્વારા યોગાસન અભ્યાસનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં યોગ શિબિરના કન્વીનર જિલ્લા શિક્ષણ અધિકારી કેપી પટેલના મતે વેરાવળમાં 163 શાળાના 20,362 વિદ્યાર્થી, સૂત્રપાડામાં 14 શાળાના 2,500 વિદ્યાર્થી, કોળીકાના 3 શાળાના 26,679 વિદ્યાર્થી, તલાલામાં 65 શાળાના 3,500 વિદ્યાર્થી, ગીરગઢડામાં 64 શાળાના 12,325 વિદ્યાર્થી, ઉનામાં 152 શાળાના 49,441 વિદ્યાર્થીઓ સાથે 1,14,770 અને સરકારી તંત્ર, વિદ્યાર્થીઓના વાલીઓ, પોલીસ તંત્ર, સમાજના આગેવાનો મળી કુલ 2,50,000 નાગરિકો આ વિશ્વ યોગ દિન, જે સોમનાથના સાનિધ્યમાં 21 જૂને યોજાનાર છે, તેમાં જોડાનાર છે. અહેવાલ મિતેશ પરમાર સાથે એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર, વિશ્વ યોગ દિવસના કાર્યક્રમના નોડલ ઓફિસર તરીકે હું ફરજ બજાવું છું. અને ગીર સોમનાથ જિલ્લામાં આ જે 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવણી કરવાની છે, એના માટે અમે તમામ તૈયારીઓ કરી લીધેલી છે. અને આમાં અમે લોકોએ દરેક તાલુકામાં પ્રાંત અધિકારીશ્રીઓને નોડલ અધિકારી તરીકેની જવાબદારી આપી દીધેલી છે. અને દરેક જગ્યાએ આ જિલ્લા કક્ષાએ અમારે કુલ 5 કેન્દ્રો છે. તાલુકા કક્ષાએ 12 કેન્દ્રો રાખ્યા છે, નગરપાલિકા કક્ષાએ 10 કેન્દ્રો રાખ્યા છે, એમ કુલ 27 મુખ્ય કેન્દ્રો રાખ્યા છે. બાકી તો આખા ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, શૈક્ષિક સંસ્થાઓ અને એમના દ્વારા પણ યોગનો કાર્યક્રમ થવાનો છે. ગીર સોમનાથ જિલ્લામાં 555 પ્રાથમિક શાળાઓ, 236 માધ્યમિક શાળાઓ, 21 કોલેજો, 6 આઈટીઆઈ અને એનજીઓ મળીને 45 એનજીઓ, એમ મળીને અમે લોકોએ આખું ગીર સોમનાથ જિલ્લામાં સરસ આયોજન કરેલું છે. અને દરેક ગઈકાલે જ અમારે માન્ય કલેક્ટરશ્રી સાથે મીટિંગ થઈને મીટિંગમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરી તમામને જવાબદારી સોંપવામાં આવેલી છે. અને દરેકને સરકારશ્રીમાંથી જે સીડી આવેલી છે એને નિર્દેશન કરવા માટે
સવારે 7 થી 7:30 સુધી એનો એક પ્રોગ્રામ ફિક્સ કરેલો છે અને જે કઈ રીતે પ્રોગ્રામ કરવો એની ગાઈડલાઇન્સ અમે દરેક શાળાઓને પણ મોકલી આપી છે કે આટલા સમયમાં આ રીતે 33 મિનિટનો પ્રોગ્રામ છે એ પ્રમાણે અમે કર્યો છે. જિલ્લાનું મુખ્ય યોગ સ્થળ અમે સોમનાથ મંદિરના પાટાંગણમાં રાખવામાં આવેલા છે અને ત્યાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ વિશ્વ યોગ દિનની ઉજવણી કરવાની તૈયારી છે. ગીર સોમનાથના તમામ અધિકારીઓ દ્વારા અત્યાર હાલ બધા કામગીરીમાં જોડાયેલા છે. રોજે રોજ સ્થળની મુલાકાત લેવામાં આવે છે અને રોજે રોજ ત્યાં અમારા ટ્રેન સુપરવાઇઝરો ત્યાં અમે નિમેલા છે કે જે યોગાના ટ્રેનિંગ છે એ લોકોને અમે નિમેલા છે અને એ લોકો જઈ અને ત્યાં સ્થળ ઉપર જઈને બાળકોને ટ્રેનિંગ આપી રહ્યા છે અને સરળ રીતે પ્રોગ્રામ્સ આ એવો જનતા પાસેથી અમે સાર સહકાર માગી રહ્યા છીએ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળથી હું રજિસ્ટ્રાર ડોક્ટર દશરથ જાદવ. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં અત્યારે યોગ દિવસ જે 21 જૂનના રોજ ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકો આમાં સારી રીતે મોટી સંખ્યામાં પદ્ધતિસરનો યોગ કરે અને એ દિવસને ખૂબ સારી રીતે ઉજવણી થાય તે માટે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી પરિવારમાં તમામ લોકો માટે તાલીમની વ્યવસ્થા કરેલ છે. અહીંયા આજે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો તમામ સ્ટાફ, તમામ વિદ્યાર્થીઓ અને પ્રશાસનના અધિકારીશ્રીઓ, એ કલેક્ટર કચેરીની ઓફિસ હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે મામલતદાર કચેરી હોય, એ મોટી સંખ્યામાં લોકો તાલીમ લેવા માટે આવ્યા છે અને અમારા ત્યાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં માસ્ટર યોગ અભ્યાસક્રમ ચાલે છે એના પ્રાધ્યાપક શ્રી અને એના વિદ્યાર્થીઓ આ તમામ લોકોને તાલીમ આપી રહ્યા છે, ખૂબ પદ્ધતિસરની તાલીમ આપી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાનું છે અને 21મી તારીખે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં જ 2000થી પણ વધારે લોકો આવે એક સાથે જે નિયત થયેલો કાર્યક્રમ છે એ મુજબ યોગની ઉજવણી કરે એવું આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની અંદર માસ્ટર ડિગ્રી યોગ કાયમ અભ્યાસક્રમ ચાલે છે, એમાં 4 વર્ષથી અભ્યાસક્રમ શરૂ થયો છે. 15થી 20 છોકરાઓને ડિગ્રી પણ યુનિવર્સિટી આપી છે. એ સિવાય સર્ટિફિકેટ ડિપ્લોમા અને ડિગ્રીમાં યોગ ડિપ્લોમા એ બંને અભ્યાસક્રમો પણ યુનિવર્સિટીમાં કાયમી ધોરણે ચાલે છે. માસ્ટર ડિગ્રી માટે અહીંયા માત્ર એક જગ્યાએ ચાલે છે ત્યારે અમે એટલા માટે આનંદ અનુભવીએ છીએ કે એ વિદ્યાર્થીઓ આજે અનેક જગ્યા ઉપર જઈને સારી રીતે યોગ કરાવી રહ્યા છે, અહીંથી ડિગ્રી લઈને ગયા છે તે. અને કાયમી ધોરણે આ યુનિવર્સિટીની અંદર ડિપ્લોમા સર્ટિફિકેટ અભ્યાસક્રમ ચાલે છે
હું માનું છું કે હવે આ યુગનો પ્રભાવ અને પ્રસાર થઈ રહ્યો છે ત્યારે આ યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમ કરવા માટે મહત્તમ વિદ્યાર્થીઓની સંખ્યા જોડાશે. થેન્ક યુ. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે મારી સાથે એકદમ ધીરે ધીરે હજી આગળ પાછળ થાય છે. લઈ બદલતા નથી આવી સાલ આપણા શરીર માટે આપણા માટે કરીએ છીએ, બીજા માટે કરતા નથી. હવે શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકવાનું છે અને હાથના પંજા ક્યાં આવશે? જ્યાં પગનો પંજો છે ત્યાં. હા, જેટલું થાય તો કરો. વેરી ગુડ. પ્રતિરો ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા એ જ લઈ બધા પૂર્વક ઉપર. હવે જયારે આગળ ઉપર જાય ત્યારે આંતરિક ખેંચાણ કરી લેવાનું, આકાશ તારો આંતરિક ખેંચાણ કરી લેવાનું. જેટલું ખેંચાણ કરશો એનો ફાયદો તમને છે. ચલો રિલેક્સ. તો શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પાછા થાય છે. શ્વાસ ભરતા ભરતા ગયા, શ્વાસ છોડતા છોડતા Thank you.
વીપી બાવીસી નાયબ કલેક્ટર ગિરનેર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ નેગ્ર છે. સાહેબ, જ્યાં બચકા લાગતી રોડ છે પૂરો બન્યો નથી, ગામ લોકો એવું કે ભ્રષ્ટાચાર થયો છે અને રોડના પૂરા પૈસા ચૂકવાઈ ગયા, હજુ સુધી રોડ નથી બનાવ્યો, શું કહેશો? અવેલેબલ જમીન પ્રમાણે 00 થી 700 મીટર સુધીનો જે સરકારી જમીન નાળિયા માર્ગ હતો એ જમીન અમને મળી અને એ પ્રમાણે કામગીરી કરી. આગળની કામગીરી કરવા માટેના વારંવાર ઘણા પ્રયત્નો કર્યા, જેમાં ગ્રામ સ્વાગત મારફત, મામલતદારશ્રી મારફત, કલેક્ટરશ્રીની સાથેની મિટિંગો મારફત અને અલગ અલગ રીતે જમીનો લેવાના પ્રયત્નો કરવા છતાં ગ્રામજનોના આંતરિક વિખવાદને કારણે 700 મીટરથી આગળ કસુભાર પર જમીન અમને મળી શકી નથી, માટે આગળની કામગીરી કરી શક્યા નથી. અને જે કામ થાય છે એનું ચૂકવણું થાય છે, કામ નથી થતું એનું ચૂકવણું કરવામાં આવતું નથી. એ પીએમજીએસની ગાઈડલાઇન પ્રમાણે કામ શરૂ કરતા પહેલા અંદાજપત્રકમાં સમાવેશ કરાયેલી વિગતોનું જાહેર હિતની જાણ માટે કામ શરૂ કરતા પહેલા બોર્ડ મારવામાં આવતા હોય છે, એ બોર્ડ છે. મારું નામ છે ડામોર કલાભાઈ જવાભાઈ, ગામ બચકાવતના રહેવાસી, તાલુકો મેઘરજ. અમારા ગામની અંદર મુડસીથી આવતો રસ્તો બચકાદોતી સુધી 2 કિલોમીટર મંજૂર થયેલ હતું. એ રસ્તાનું 1400 મીટર માટીકામ અને સફાઈ કામ કરી આ લોકોએ પેવર કામ ચાલુ કર્યું. 600 મીટર પાકવા રસ્તાનું કામ કરી અને તો 600 મીટરે બોર્ડ મારી મુડસી નવા ઘર 2 કિલોમીટર પૂરું બતાવી અને આ બિલ પાસ કરી લીધેલ છે. અમારું રસ્તાનું કામ અધૂરું છે અત્યારે. ગંદારા પાઇપો એમ સાઈડમાં અત્યારે પડી છે, અંદર કોઈ નાખી બાખી નથી. આરસીસી માટી કામથી કરી ઉપર આરસીસી કરીને આ લોકો છોડી દીધું. મારું નામ ડામોર મંગાભાઈ રૂપાભાઈ, ગામ બસકાદોતી, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. આ રસ્તાનું કામ 2 કિલોમીટર મંજૂર થયું હતું મેઘરજ આરંભી દ્વારા. રસ્તાનું કામ 1400 મીટર સુધી સફાઈ કામ અને માટીકામ કરવામાં આવ્યું. 700 મીટર પેવર કામ કરી છોડી દેવામાં આવ્યું. વચ્ચે આવતો નાળો અને આરસીસી કામ એ બોગસ કરી પાઇપો હાલ આયાત પડી રહી છે અને બિલો બનાવી લીધા છે આ લોકોએ. જે બોર્ડ 2 કિલોમીટરના અંદર મારવામાં આવતું એ 600 મીટરમાં નવા ઘરો બતાવી આ લોકોએ ખોટી રીતે બિલ બનાવી લીધા છે. એના માટે અમે હાઈકોર્ટમાં રીટ કરી છે.
પડતા ભારે વરસાદને પગલે એક તરફ ખાના ખરાબી સર્જી છે તો બીજી તરફ બંધને પાણી પૂરું પાડતા સેતુબંધ આશાપુરા ડેમ છલકાતા જનમેલા ખુશનુસાર થઈ ગયા છે. શહેરનો બેરી તળાવ પણ આ બે દિવસના વરસાદમાં છલોછલ થઈ ગયું છે અને નવા નીર આ તળાવમાં હિલોડા રહી ગયા છે. શહેરના જળાશયો છલોછલ થતા રવિવાર સહિતના રજાના દિવસોમાં શહેરીજનો જળાશયોના વિસ્તારમાં ફરવા માટે ઉમટી રહ્યા છે. રવિવાર અને સોમવારના દિવસે બે દિવસ દરમિયાન પડેલા બારી છેલ્લા ભારે વરસાદને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને રાજકારણીઓ દ્વારા આક્ષેપો પ્રતિ આક્ષેપોનું રાજકારણ ખેલાઈ રહ્યું છે ત્યારે વરસાદ પીડિત નાગરિકો તેમની મદદે કોઈ આવે તેની પ્રતીક્ષામાં બેઠા છે. જોકે નગરપાલિકા દ્વારા હજુ સુધી આવા અસરગ્રસ્ત પરિવારોને મદદ માટે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવી જાહેરાત કરવામાં આવી નથી ત્યારે બીજી બાજુ સામાજિક સંસ્થાઓ અસરગ્રસ્તની બહાર આવી તેમને ભોજન અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડી રહ્યા છે. મેઘરાજાએ બુધવારથી ખમણા કરતા આ પરિવારો ફરીથી તેમના જીવન નિગાની પાટા ઉપર ચડાવવા માટે જાત મહેનત ચિંતાબેનની જેમ કામે વળગી ગયા છે. અહેવાલ દેવાંગ ભોજાણી સાથે એબીસી ન્યૂઝ ગોંડલ. બગીચા શાળા કોલેજો સરકારી તંત્ર સહિત જોડાયા બચકા નદી
ઉપરી ગામના માર્ગનો મામલો હાઈકોર્ટમાં રીટ કરાઈ. માર્ગનું કામ અધૂરું અને ગુણવત્તાવિહીન, અનેક રજૂઆતો કરવા છતાં માર્ગનું કામ અધૂરું. ગોંડલમાં સતત બે દિવસ વરસ્યો ભારે વરસાદ. વરસાદને પગલે ખાના ખરાબી સર્જી તો ગોંડલને પાણી પૂરું પાડતો ડેમો છલકાયા. ડેમો છલકાતા લોકો ખુશખુશાલ. આજના એવી જ ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આજ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જતા રહો એવી જ ન્યૂઝ. નમસ્કાર.